પોલીસે ગયા અઠવાડિયે જયેશ પટેલના સાગરીત કહેવાતા આઠ લોકોની ધરપકડ કરી હતી કોર્પોરેટર અતુલભાઈ ભંડેરી પૂર્વ પોલીસ કર્મી વશરામભાઈ મિયાત્રા બિલ્ડર નિલેશ ટોલિયા બિલ્ડર મુકેશ અભંગી અખબારના મેનેજર પ્રવીણભાઈ ચોવટિયા શેરબજારના વેપારી પ્રફુલભાઈ પોપટ ફોરેન કરન્સીના વેપારી જીગર ઉર્ફે જીમી આળતિયા તથા અનિલભાઈ પરમારની ધરપકડ કરી હતી આ આઠ આરોપીઓ સહિત કુલ ચૌદ લોકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો પકડાયેલા આઠ આરોપીઓની રિમાન્ડમાં બેંક એકાઉન્ટની છેલ્લા એક વર્ષની ડિટેલ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાના અહેવાલ છે આ ઉપરાંત જેમની વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને હાલ પોલીસને હાથમાં આવ્યા નથી એવા ચાર આરોપીઓની શોધખોળ તેજ બની છે આજે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ મગફળીના વેચાણ માટે ત્રણ કલાક માટે ખોલવામાં આવ્યું હતું જે માટે ત્રણસો પચાસ વાહનોમાં મગફળી લઈ ખેડૂતો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા સવારે છ થી નવ કલાક સુધીના માત્ર ત્રણ કલાકમાં જ વીસ હજાર ગુણી મગફળીની રેકોર્ડ બ્રેક આવક થઈ હતી કુલ દસ હજાર સાતસો ગુણીનું વેચાણ પણ થયું હતું ખેડૂતોને એક મણના રૂપિયા આઠસો થી તેરસો પંદર સુધીની કિંમત મળી હતી જામનગરના શ્રી કબીર આશ્રમ દ્વારા જીર્ણોદ્ધાર પામેલ નાઘડુનું સત્ય કબીર સેવાધામ સ્મશાન 25 ઓક્ટોબર થી કાર્યરત થઈ જશે કોરોના મહામારી તથા શહેરમાં ત્રીજા સ્મશાનની જરૂરિયાતને ધ્યાને લઈ આ સ્મશાન તાત્કાલિક ધોરણે આરંભ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ આ સ્મશાનમાં ત્રણ ખાટલાની વ્યવસ્થા છે જેમાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર મૃતદેહોના નિશુલ્ક અગ્નિ સંસ્કાર કરવામાં આવશે કબીર આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાના સંકલ્પ અનુસાર બીજા આઠ ખાટલાનું સત્યલોક નિર્માણ થઈ રહ્યું છે જામ્યુકો સંચાલિત હેલ્થ સેન્ટરમાં વર્ગ તબીબી અધિકારીની ભરતી માટેની લેખિત પરીક્ષા સજુબા હાઈસ્કૂલમાં યોજાઈ હતી કમિશ્નર સતીશ પટેલે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી હતી કોરોનાને ધ્યાનમાં લઈ સરકારી ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે પરીક્ષા લેવામાં આવી હતી જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યા પછી કોરોનાના દર્દીઓના સરેરાશ મૃત્યુમાં પણ ઘટાડો નોંધાયો છે શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે શહેરમાં આજે કોરોનાના નવા આડત્રીસ કેસ સહિત જિલ્લામાં કુલ ત્રેસઠ કેસ નોંધાયા છે શહેર તથા અન્ય વિસ્તારોમાંથી કોરોનાના તૌતેર દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે